હવે તમે લોકો જ્યારે વેબસાઇટ ખોલશો તો અંડર ગ્રેજ્યુએટ એડમિશન, હવે એના ઉપર તમે લોકો ક્લિક કરશો એટલે આમાં ખાસ સૂચના તમને લોકોને આપવામાં આવી છે. અને એમાં સૂચનામાં નીચે એમ લખ્યું છે કે શ્રી ગુલાબ કુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય જામનગરને ભારત સરકાર દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટનો દરજ્જો મળેલ હોવાથી સીટોની પ્રવેશ પ્રક્રિયા માટે ITR જામનગરનો સંપર્ક કરવાનો છે. એનો મતલબ એમ કે તમારે શ્રી ગુલાબ કુંવરબા જે કોલેજ છે એમાં તમારે લોકોને એડમિશન કઈ રીતે લેવું, એનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવું, શું વહેલા તે પહેલાના ધોરણે એડમિશન મળશે, તો એની માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે. ઓકે, તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ શું છે, ધોરણ 12 પછી જે એડમિશન પ્રોસેસ થાય એની માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. સો તમે લોકો આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો આવી ઇમ્પોર્ટન્ટ અપડેટ માટે. ઓકે, હવે તમારે લોકોને શ્રી ગુલાબ કુંવરબા કોલેજમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે કઈ કઈ પ્રોસેસ કરવાની છે એની માહિતી તમને ખાસ કહી દઉં છું. ઓકે, જુઓ, પહેલી વાત એ કે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય ને ઇન્સ્ટાગ્રામમાં જોડાવવું હોય તો અમે વ્યવસ્થિત વિડીયો બનાવ્યા છે, તો નીચે પણ અમે લિંક પ્રોવાઈડ કરી જ છે, તો એમાંથી તમે જોડાઈ શકો છો. હવે તમારે આમાં એડમિશન લેવું હોય તો તમારે લોકોને સૌ પ્રથમ જુઓ, તમે આમાં જે પ્રમાણે દર્શાવ્યું ને એમાં તમે ઈ વેબસાઇટમાં જશો એટલે તમને લોકોને કંઈક ફોર્મ ખુલશે, એમાં તમે કદાચ ફોન ઉપર ટ્રાય કરશો કરવાની, તો એમાં ફોન નહીં થાય, સમજી ગયા, કેમ કે શનિ રવિ હંમેશા રજા હોય, પછી તમને જવાબ મળે કે ન મળે. એટલા માટે હવે તમારે લોકોને એમાં એડમિશનનું રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારે AACCC એ ખોલવાનું. AACCC તમે ઓપન કરશો એટલે તમારે લોકોને આ રીતની વેબસાઇટ ખુલશે. આ આપણે આયુષ કાઉન્સેલિંગની છે વેબસાઇટ. ઓકે, હવે આયુષ કાઉન્સેલિંગની જે વેબસાઇટ છે એમાં એ જે વેબસાઇટ છે એ તમારે આ રીતની ખુલશે. હવે તમારે લોકોને 100% સીટનું એડમિશન જે ગુલાબ કુંવરબા કોલેજનું આનાથી જ થશે. ઓકે, હવે ફરજિયાત તમને લોકોને ખાસ કહી દઉં છું કે તમારે લોકોને 29 તારીખથી તમે 3 તારીખ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું છે. યાદ રાખજો, 3 તારીખ છેલ્લી છે પહેલા રાઉન્ડ માટે, એટલે રજીસ્ટ્રેશન તમે લોકો ખાસ કરાવી લેજો. ઓકે, હવે તમારે લોકોને પહેલાંમાં PDF તમારે લોકોને ખુલશે, તમારે કઈ રીતે આખી PDF ખુલશે. હવે તમારા રજીસ્ટ્રેશન માટે હું તમને થોડીક સામાન્ય બાબત જણાવી દઉં છું. પહેલી વસ્તુ કે તમારે લોકોને આમાં રજીસ્ટ્રેશન કરાવવું હોય તો તમારે લોકોએ શું કરવાનું છે, ઓનલાઈન રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. હવે તમારા મનમાં ક્વેશ્ચન થશે કે અમારે લોકોને રજીસ્ટ્રેશન તો કરાવવું છે, તો હવે અમારે લોકોને કેટલી ફી આપવાની થશે? તો સમજો, તમારે લોકોને 1000 રૂપિયા છે એ તમારે ફોર્મ ફી આપવાની થશે. એ કેવી હશે? નોન રિફંડેબલ, તમને પરત થશે નહીં. અને તમે અત્યારે જ રજીસ્ટ્રેશન કરાવો તો એમાં 10000 રૂપિયા છે એ તમારે લોકોને સિક્યુરિટી ડિપોઝિટ ભરવી પડશે. શું? સિક્યોરિટી ડિપોઝિટ, એટલે કે તમને લોકોને 10000 રૂપિયા પાછા મળી જશે. સમજો ખાસ વસ્તુ. હવે આ કોના માટે છે? તો કે જનરલ કેટેગરી અને OBC કેટેગરી માટે આ રીતનું છે. હવે માની લો કે તમે લોકો SC અને ST કેટેગરીમાં આવતા હોય તો તમારે સિક્યોરિટી ડિપોઝિટ કેટલી ભરવાની થશે? 5000, અને 1000 રૂપિયા છે તમારે ફોર્મ ફી ભરવાની થશે. ઓકે, અને તમારે રજીસ્ટ્રેશન આ વેબસાઇટમાંથી નથી કરાવવાનું, થશે શેમાંથી? ઓનલાઈન રજીસ્ટ્રેશન, એના ઉપર ક્લિક કરીને તમે તમારું બધું રજીસ્ટ્રેશન, રોલ નંબર, પાસવર્ડ એ તમારે નાખી નહીં, પણ આપણે ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન એમાં તમારે લોકોએ ક્લિક કરવાનું છે. પછી આમાં તમને લોકોને છે એ અમુક નિયમો આપ્યા છે, એ નિયમો તમારે વ્યવસ્થિત રીતે વાંચીને પછી આઈ એગ્રી એટલે કે હું સંમત છું એના ઉપર ક્લિક કરવાનું છે, સમજી ગયા. હવે એના ઉપર તમે લોકો ક્લિક કરી ગયા એટલે પછી તમારા લોકોને છે પર્સનલ ડિટેલ છે આ બધી તમારે નાખવાની છે. તમારે લોકો 11000 રૂપિયા પે કરશો એ પછી તમે કાઉન્સેલિંગમાં ભાગ લઈ શકશો. અને આમાં ફોર્મ ભરવા માટેની જે છેલ્લી તારીખ છે એ 3 તારીખ છે, એટલે ખાસ ફોર્મ ભરી દેજો. ઓકે, એટલે એમાં સેન્ટ્રલ યુનિવર્સિટીમાં તમને ટોટલી માહિતી PDFમાંથી તમને મળી જ જશે. એવું હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખજો, તમને PDFમાં જે માહિતી આપી છે એ સમજાવી દો. ઓકે, હવે બીજી વસ્તુ કે હવે તમે લોકો 10000 રૂપિયા ભરશો, આ તમે ગુલાબ કુંવરબા જે કોલેજ છે એમાં તમારે એડમિશન માટે તમારે લોકોને આમાં રજીસ્ટ્રેશન કરાવવું જ પડશે, ફરજિયાત છે, સમજી ગયા. આના સિવાય તમારે એડમિશન નહીં થાય. ઓકે, હવે તમારે આગળની વધુ માહિતી મેળવવી હોય તો તમે નીચે કોમેન્ટમાં લખજો એટલે વ્યવસ્થિત રીતે હું તમને વિડીયો બનાવી દઈશ. ઓકે.